ગુજરાતના અલગ અલગ માછીમારો ખલાસીઓને પાકિસ્તાન જેલમાંથી છૂટા કરાવવા બાબત અપાયું આવેદન દ્વારકામાં આજે પ્રાંત અધિકારી કચેરીએ આવેદનપત્ર અપાયું પાકિસ્તાનની જેલમાં બંધ માછીમાર ખલાસીઓને પરત લાવવા આવેદનપત્ર આપવામાં આવ્યું મુસ્લિમ મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહી આવેદન આપ્યું અનેક મહિલાઓના ભાઈ પતિ કે પછી પુત્ર જે હાલ પાકિસ્તાન જેલમાં બંધ છે તેમને લાવવા આવેદનપત્ર આપવામાં આવ્યું ઓખા સલાયા દ્વારકા વેરાવળ સોમનાથ પોરબંદર બેડ દ્વારકા જોડિયા જેવા અનેક વિસ્તાર માછીમારોને પાકિસ્તાની જેલમાંથી મુક્ત કરાવવા માટે તાત્કાલિક અરજી કરવામાં આવી આવનારી પંદરમી ઓગસ્ટના દિવસે ભારત અને પાકિસ્તાનના માછીમાર ખલાસી લોકોને અરસપરસ પોતાના વતન પર મોકલવામાં આવે તેવી વિનંતી કરેલ બ્યુરો રિપોર્ટ લલિત શિંગડિયા દેવ ભૂમિદ્વારકા મારા ત્રણ જમાય છે મારા પાકિસ્તાનની કેદમાં ત્રણ છોકરીઓ છે એના છોકરા ભૂખ મરે છે એને કોઈ જવાબારો નથી કોઈના બાપ નથી કોઈની બેન નથી કોઈના દીકરો નથી કોઈનો ભાઈ નથી બધાય ગુજરી ગયા છે તો અમારા માણસોને કાંઈ ખબર નથી ને અમારા જેમ બને તેમ અમારા ગુજરાતની માણસોને પંદરમી ઓગસ્ટે રિયા કરવામાં આવે છે તો કરે જેમ બને તેમ જલ્દી કરે કેમ બે પક્ષોમાંથી અમે બે પક્ષોને વિનંતી કરીએ છે કે પાકિસ્તાનવાળાને હિન્દુસ્તાનવાળા મુક્ત કરે ને હિન્દુસ્તાનવાળાને પાકિસ્તાનવાળા મુક્ત કરે અમારી છોકરીઓ અમને પૂછે છે કે અમારો પપ્પા ક્યારે આવશે બધાના પપ્પા ગામમાં છે અમારો પપ્પા કેમ નથી આવતો અમારાથી જોવાતું નથી અમારે અમને કમાવાઈને રહેવા કોઈ છે નહીં તો સરકાર અમારો માય બાપ છે એનો એક રસ્તો કરે ને જેમ બને તેમ ઝડપથી મોકલે અમારા માણસોને અમારા તહેવાર આવે છે અમારા દિવસો આવે છે અમારા ઘર પૈસા નથી અમે ભૂખ મારીએ છીએ અમારા છોતરા અમારા બહુ જ જિંદગી બરબાદ કરી નાખે એવું ફ્રીન થાય છે અમારા શરીરમાં જેમ બને તેમ અમે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે વહેલાં વહેલાં અમારા માણસોને અમારા ઘર ભેગા કરે